ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે વિશિષ્ટ રીતમાં એક ચોથી રીત ભણી, બરાબર. છેદમાં હવે એક્સ ને વાય બંને એક સાથે હોય, એક્સ અને વાય બંને એક સાથે હોય, તો અત્યાર સુધી આપણે ભણ્યા કાં તો એક્સ હોય અથવા બીજામાં વાય હોય, એની સાથે સહગુણક જે હોય, બરાબર. પણ અહીંયા એક્સ ને વાય બંને છેદમાં હોય તો બંને માટે આપણે ધારવાનું એકના છેદમાં એક્સ પ્લસ બે વાય બરાબર એ, અને એકના છેદમાં બે એક્સ માઇનસ વાય બરાબર બી ધારતા, બરાબર. બંને માટે આપણે ધારીએ તો આપણું પહેલું સમીકરણ મળે આઠ એ વત્તા ત્રણ બી બરાબર ત્રણ, અને બીજું મળે બાર એ માઇનસ છ બી બરાબર એક. આ સમીકરણ નંબર એક કહીએ, આને બે કહીએ, તો આ ત્રણ અને આ ચાર. હવે આપણે આ સમીકરણ ત્રણ અને ચાર જે છે એનો ઉકેલ શોધવાનો કોઈ પણ રીતે, લોપ આદેશ કે ચોકડી ગુણાકાર જે લો તે. આપણે લોપની રીત લઈએ, ત્રણ બી છે ને અહીંયા છ બી, એટલે આને આપણે બે વડે ગુણવા પડે. તો લખીએ સમીકરણ ત્રણને બે વડે ગુણી લોપ લેતા, તો આઠ દુ સોળ એ વત્તા છ બી બરાબર છ, બાર એ માઇનસ છ બી બરાબર એક. અહીંયા માઇનસ પ્લસ અને માઇનસ આ બંને ઉડી ગયા, સોરી નિશાની વિરુદ્ધ જ છે તો નિશાની બદલાવવાની જરૂર નથી, બરાબર. આ બંને ઉડી ગયા, આવીનો સરવાળો અઠ્યાવીસ એ બરાબર સાત, તો એ બરાબર અઠ્યા સાતના છેદમાં અઠ્યાવીસ, તો એ બરાબર એકના છેદમાં ચાર. આ આપણને એ મળે. હવે આ કિંમત આપણે આ બેમાંથી કોઈ પણ સમીકરણમાં મૂકીશું તો આપણને બી મળશે. સમીકરણ ચાર છે એટલે ચારમાં એની કિંમત મૂકતા આમાં મૂકીએ તો બાર, અહીંયા એકના છેદમાં ચાર માઇનસ છ બી બરાબર એક. ચાર તેરી બાર એટલે અહીંયા ત્રણ વિધા જે પહેલી વાત ગયા, તો માઇનસ છ બી બરાબર એક માઇનસ ત્રણ, તો માઇનસ છ બી બરાબર માઇનસ બે, માઇનસ માઇનસ પ્લસ બી બરાબર બેના છેદમાં છ, તો બી બરાબર એકના છેદમાં ત્રણ. આ આપણને બી મળ્યો, તો એ ને બીની કિંમત આપણને મળી ગઈ જેમ આપણે શોધીએ છીએ તેમ. હવે આ બંને કિંમત આપણે અહીંયા મૂકવાની છે, બરાબર છે. તો એકના છેદમાં એક્સ વત્તા બે વાય બરાબર એ તથા એકના છેદમાં બે એક્સ માઇનસ વાય બરાબર બી છે, તો અહીંયા એની કિંમત મૂકી એકના છેદમાં ચાર, તો એકના છેદમાં એક્સ પ્લસ બે વાય બરાબર એકના છેદમાં ચાર, અને એકના છેદમાં બે એક્સ માઇનસ વાય બરાબર એકના છેદમાં ત્રણ. આ પદ ઉપર જાય ને આ પદ ઉપર જાય એટલે સમીકરણ આ રીતનું બને, એક્સ વત્તા બે વાય બરાબર ચાર અને બે એક્સ માઇનસ વાય બરાબર ત્રણ, સમીકરણ નંબર પાંચ અને સમીકરણ નંબર છ. જો અલગ શું અહીંયાથી અલગ આવ્યું, હવે આપણે અહીંયા જવાબ આવી જતો એક્સ ને વાયનો, એના બદલે અહીંયા આપણને બીજા બે પાછા સમીકરણ મળ્યા, એટલે આનો ફરી પાછો આપણે લોપ લેવાનો છે અને એક્સ વાય શોધવાના. જો આમાં એક્સનો લોપ લેવો હોય તો આને આપણે બે વડે ગુણીએ, તો લખીએ સમીકરણ પાંચને બે વડે ગુણી લોપ લેતા, તો લોપ લઈએ તો બે એક્સ વત્તા ચાર વાય બરાબર આઠ, અને બે એક્સ માઇનસ વાય બરાબર ત્રણ. આ માઇનસ પ્લસ અને માઇનસ કયા, ચાર ને એક પાંચ વાય બરાબર પાંચ, તો વાય બરાબર પાંચના છેદમાં પાંચ, તો વાય બરાબર કેટલા મળ્યા, એક મળી ગયા. આ આપણને વાય મળી ગયું. આ કિંમત આપણે સમીકરણ કોઈ પણ માં મૂકીએ, સમીકરણ પાંચમાં વાય બરાબર એક મૂકતા, તો અહીંયા મૂકીએ એક્સ પ્લસ બે એક બરાબર ચાર, તો એક્સ બરાબર બે એક આ બે પહેલી વાત છે, તો એક્સ બરાબર કેટલા મળ્યા બે, તો આ આપણો ઉકેલ થયો, બરાબર. ઓકે, તો આ રીતની વિશિષ્ટ રીતો આપણે ગણી શકીએ. હવે એક બીજું ખાલી ઉદાહરણ તમને સમજાવી દઉં, એવા પ્રકારનો પ્રશ્ન આવે તો, ધારો કે બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર બાર એક્સ વાય છે, આવું સમીકરણ તમને આપ્યું છે. તો અહીંયા એક્સ ને વાય તો બરાબર છે, પણ અહીંયા જો એક્સ વાય છે, તો
तो आ आपणे नहीं जोई, तो बधा ज पद ने आपणे एक्स वाय वडे भागी नाखवा, केटला वडे भागी नाखवाना, एक्स तो एक्स एक्स गयो बे ना छेद में वाय, वाय वाय गयो त्रण ना छेद में एक्स, अने एक्स वाय एक्स वाय गया तो केटला वधे बाय। तो हवे जो आपणो समीकरण जे बतो एम आवी गयो, तो अहींया एक ना छेद में वाय बराबर ए धारो, अने एक ना छेद में एक्स बराबर बी धारो, अने पछी आगळ वधो। बस आ प्रकार की रकम तमने आपी हो तो आप ये रीते आगे बढ़ी सकी।